विद्यार्थी आज आप धोरण छ विषय गुजराती काव्य बाद रावण नु मिथ्याभिमान विषय काव्य भणवानुं छे। कवि नु नाम छे गीधर, एनो प्रकार छे कथा काव्य। अने आज काव्य गीधर कृत रामायण माथी लखेलो अंश अहीं आपणे भणवानुं छे। तो अहीं जे काव्य जे छे એમાં તમે રામાયણ જોયું હશે, કોરોના જ્યારે હતો ત્યારે, કોરોના હતો ત્યારે રામાયણ સિરિયલ તમે જોયેલી જ હશે એટલે તમને ખબર હશે। તો એ રામાયણમાં જે સીતાનું સ્વયંવર જે છે, તો એ સીતાનું સ્વયંવર, સ્વયંવર એટલે શું? તો કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારોહ। તો અહીંયા જે સ્વયંવર સીતાનું જે છે એના વિશે અહીંયા આપણને કાવ્ય મૂકેલું છે કવિએ। તો આ સ્વયંવરમાં સીતા પોતે જાતે પોતાનો વર પસંદ કરે છે એના માટેનું અહીંયા કાવ્ય છે। અને રામાયણના જે બધા પાત્રો જે છે એની વાત અહીંયા કરેલી છે। તો અહીંયા રામાયણમાં સીતાના પિતાનું નામ છે જનક, વિદેહ જનક રાજાનું એક નામ છે। તો અહીંયા એના વિશે સીતાના સ્વયંવર વિશે વાત કરેલી છે। એના માટે ઘણા બધા જુદા જુદા પ્રદેશોમાંથી બધા જુદા જુદા રાજાઓને જનક રાજાએ બોલાવેલા છે, એમાં લંકાનો રાજા રાવણ પણ ત્યાં હાજર છે। તો જો કાવ્ય કવિ ગીધરદાસ રામાયણનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો। પિતાનું નામ છે ગરબડદાસ। ગીધર કૃત રામાયણ અને રાષ્ટ્રીય અને તેમના જાણીતા પુસ્તકો છે। ગીધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનું નિરૂપણ છે। અહીંયા કથા કાવ્ય આપણે ગીધર કવિએ અહીંયા મૂકેલું છે। તો શું છે કાવ્યમાં જો સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે। લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો। તેને પોતાના બળનું અભિમાન હતું, ઘમંડ હતું। રૂઆબેન ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તરે તરે એટલે નીચી દબાઈ ગયો, એની ભારે ખજેતી થઈ। આ પ્રસંગનું કવિ આ કાવ્યમાં નિરૂપણ વર્ણન કરે છે। તો જો કાવ્યમાં અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અહીંયા સીતાના સ્વયંવરમાં જુદા જુદા પ્રદેશોમાંથી બધા રાજાઓ આવીને બેસેલા છે। દશરથ રાજાનો જે દીકરો રામ જે છે એ પણ ત્યાં હાજર છે, લંકાનો રાજા રાવણ, આ સિવાય ઘણા બધા રાજાઓ ત્યાં ભાગ લીધો છે ને બધા ત્યાં હાજર છે। એ સમયે જનક રાજાએ પ્રતિજ્ઞા લીધી હોય છે કે જે આ ધનુષ્ય શિવજીએ આપેલું ધનુષ્ય સીતાને આપેલું છે, શિવજીએ ધનુષ્યનું નામ છે ત્રંબક, તો એ ત્રંબક ધનુષ્ય ત્યાં મૂકેલું છે। ત્યારે અભિમાન કરીને ઘમંડ સાથે મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન કરીને બોલે છે રાજા રાવણ રાજા, અલ્યા જનક તે શું પણ કર્યું છે? શું પણ એટલે પ્રતિજ્ઞા, રૂઢિ પ્રયોગ છે, પ્રતિજ્ઞા લીધી। અલ્યા જનક તે શું પ્રતિજ્ઞા લીધી છે? કહે મુજને આજે, મને આજે તું કહે। તવ વિદેહે ત્રંબક દેખાડ્યું, રાવણને તત્કાળ, તવ વિદેહ એટલે જનક રાજાનું નામ છે, ત્યારે જનક રાજાએ રાવણની સામે જોઈને જે ત્રંબક ધનુષ્ય ત્યાં સભામાં મૂકેલું છે, સભામાં ધનુષ્ય બતાવે છે અને કહે છે એ ચાપ ચડાવે તેની કન્યા આરોપે વરમાળ, એવું સાંભળીને અઠાશે હશ્યો રાવણ રાય। એ ચાપ, ચાપ એટલે ધનુષ્ય, પેલા જનક રાજા રાવણને ધનુષ્ય બતાવીને કહે છે આ જે ધનુષ્ય જે છે એ જે એને ચાપ ચડાવશે ધનુષ્યને એટલે ઉપાડશે તેને મારી દીકરી સીતા એટલે કન્યા આરોપી વરવાર, એને મારી દીકરી સીતા વરવારા પહેરાવશે। એવું સાંભળીને જ્યારે જનક રાજાએ આવી વાત કરી રાવણને, ત્યારે આવું સાંભળીને રાવણ અઠાશ્ય કરે છે, અઠાશ્ય કરવું, ખડખડાટ હસે છે સભામાં, પોતાને પોતાના મનનું અભિમાન છે, મિથ્યાભિમાન છે, ખોટું અભિમાન છે એટલે હસે છે। હસ્યો રાવણ રાય, રાય એટલે રાજા, સમાનાર્થી શબ્દ રાય રાજા ધ્રુવ, આવું સાંભળીને અઠાશ્ય કરે છે અને રાજા રાવણ ખોટું ખોટું હસે છે। કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય, કૈલાસ એટલે હિમાલયમાં આવેલો એક પર્વત છે,
कैलाश सरखो हलावो, कैलाश पर्वत ने मैं हलावी नाखो छे। तो आ धनुष्य ने शू विषाद छे, आ धनुष्य तो हमणा उपाड़ी दईश, ए रीते पोते खोटू अभिमान करे छे। मैं अमर बंदीवान कीधा, पोते जे जे महान भगवान काम कीधु कर्या छे एनी वात करे छे। मैं अमर बंदीवान कीधा, मैं बधा घणा बधा बंदीवान, बंदीवान एटले कैदी, मैं घणा बधा राजाओं ने बधाने बंदी बनाव्या छे, कैदी करीने मारी साथे राख्या छे। हूँ रावण भर्यो सत्य, अने हूँ राजा रावण भरवान छू, ए हकीकत छे, सत्य छे। रावणना रावण ने केटला माथा होय छे? दस। तो रावण ने दस माथा छे, एना हाथ केटला थाय? वीस हाथ छे। अने पोते महान भरवान शक्तिशाली छे, आवुं एने अभिमान छे। कंदुकनी पेरे उछारू मेरू मुद्राचर पर्वत, कंदुक कंदुक एटले दड़ो, रमवानो जे दड़ो जे छे, एने हूँ आ मेरू अने मुद्राचर, जे समुद्र मंथन थयुं हतुं त्यारे आ मेरू अने मुद्राचर पर्वत मळ्या हता। तो कहे छे कि आ कंदुकनी जेम, रंबाना दड़ानी जेम, आ मेरू अने मुद्राचर पर्वत ने हूँ उछारी शकुं छुं। हूँ धारू तो आखी पृथ्वी ऊंधी करी नाखूँ, पृथ्वी ऊंधी करी नाखूँ, पलकमां निर्धार, निर्धार एटले हूँ निर्णय करूँ। हूँ धारू तो क्षणवारमां, पलक એટલે ક્ષણવારમાં હું આખી પૃથ્વીને ઊંધી કરી નાખું, એટલી મારામાં તાકાત છે। આખા બ્રહ્માંડને ચાક ચડાવ, બ્રહ્માંડ ચાક ચડાવ, એટલે રૂઢી પ્રયોગ છે। આખા બ્રહ્માંડને, આખી પૃથ્વીને હું ગોર ગોર પહેરવી શકું, એટલી મારામાં તાકાત છે। તો આ ધનુષ્યનો શું ભાર, તો આ ધનુષ્યનો શું વિશાળ છે મારી આગળ। આ ધનુષ્યનો વજન તો હું હમણાં હાલ ફટાક દઈને ઉપાડી દઈશ, અને સીતાજી મને વર મારા પહેરાવશે। મનમાં એવું અભિમાન છે, ઘમંડ છે, ખોટું અભિમાન કરે છે, એમ ઘણા વચન બોલે છે, એમ ઘણી બધા વચનો બોલી અને પછી ઉઠ્યો રાવણ રાય, એમ ઘણા વચન આવી રીતે બધા પોતાને જે શક્તિશાળી જે માને છે પોતાની જાતને, ખોટું અભિમાન કરે છે। આ રીતે આ બધા ઉદાહરણો આપે છે કે મેં કૈલાસ પર્વતને હલાવી નાખ્યો, રુદ્રાચર મેરુ પર્વતને દડાની જેમ ઉછારી નાખ્યો, આખી ધારું તો પૃથ્વી ક્ષણવારમાં ઊંધી કરી નાખું, એટલી મારામાં તાકાત છે। તો આ બ્રહ્માંડને ચાક ચડાવ, બ્રહ્માંડને એમ કે ચાક ચડાવું છું, પૃથ્વીને ગોળ ગોળ ફેરવી નાખું છું, આ ધનુષ્યની શી વિશ્વાસ છે મારી આગળ। આમ ઘણા બધા વચન બોલીને રાવણ રાજા ઊભો થાય છે। વસ્ત્રાભૂષણ સાંભળીને ધનુષ્ય ભણી કે જાય, ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ, ઊભો થાય છે। પોતાના વસ્ત્ર આભૂષણ, પોતે જે ઘરેણા અલંકારો પહેરે છે, આભૂષણ એટલે ઘરેણા, પોતાના વસ્ત્ર બધું સંભાળે છે ઊભો થઈને, અને ધનુષ્ય જ્યાં મૂકેલું છે ત્યાં ધનુષ્ય બાજુ તે જાય છે। ધનુષ્ય બાજુ તે જાય છે ત્યારે સીતાને ચિંતા થાય છે, સીતાને એમ ચિંતા થાય છે કે આ રાવણ જો ધનુષ્ય ઉપાડી દેશે, કારણ કે ભગવાન છે શક્તિશાળી છે એમને પણ ખબર છે, અને જો આ ધનુષ્ય રાવણ રાજા ઉપાડી દેશે ત્યારે વર મારા પહેરાવી પડશે, પણ એને મનમાં ઈચ્છા છે નહીં રાજા રાવણને વર મારા પહેરાવવાની। તો વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય બાજુ તે જાય છે ત્યારે સીતાને ચિંતા થાય છે, જો રાવણ આ કામ કરશે તો પોતાને મનમાં ઈચ્છા છે ને, માટે મનમાં પ્રાર્થના કરે છે। કોને પ્રાર્થના કરે છે? શિવ અને ઉમિયાને, કારણ કે આ શિવજી આપેલું ધનુષ્ય જે છે, ત્રંબક ધનુષ્ય શિવજી આપેલું હતું સીતાને, અને સીતા શિવજીને પ્રાર્થના કરે છે। પછી સ્તુતિ શિવ ઉમિયા ધણી કરતા સતી અભિરામ, અભિરામ એટલે મનોહર સુંદર, સીતાજી જે મનોહર સુંદર સીતાજી ત્યાં બેઠેલા જે છે તે સ્તુતિ કરે છે, સ્તુતિ કરે છે એટલે પ્રાર્થના કરે છે મનમાં, અને શિવજીને અને ઉમિયાને, શિવ પાર્વતી, ઉમિયા એટલે પાર્વતી, શિવ પાર્વતીને પ્રાર્થના કરે છે। સીતાજી મહારાજ શિવ સંકટહરણ, રાખજો મારી લાડ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું ભાર, એમ સીતાના મનમાં તણી ચિંતા જાણી રામે એ। આ રીતે મહારાજ શિવ સંકટહરણ સીતાજી શિવજીને પ્રાર્થના કરે છે। હે મહારાજ શિવ, શિવ એટલે શંકર, શંકર હરણ, શંકર હરણ એટલે દુઃખ હરનાર, મારા દુઃખને હરનારા શ્રીજી મારી લાજ રાખો, લાજ એટલે મારી ઇજ્જત, લાજ એટલે ઇજ્જત આબરૂ, મારી ઇજ્જત જાળવજો, આબરૂ જાળવજો। આ શિવ તમારું જે આપેલું ત્રંબક જે ધનુષ્યમાં એટલું બધું વજન થઈ જાય કે શેજ પણ રાવણથી ભલે પણ નહીં, તંબક તમારું વાળ તમારા ધનુષ્યમાં એટલું વજન કરી નાખો કે રાવણથી શેજ પણ હાલી શકે નહીં। તો આ રીતે શિવજી, શિવજીને અને પાર્વતીને સીતા માતા જ્યારે સ્તુતિ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, એ સીતાના મનની વાત ત્યાં રામ બેઠેલા છે, રામ એમની ચિંતા જાણી જાય છે, અને રામે શું કર્યું,
करी विकट दृष्टि धनुष्य ऊपर थयु गौरवती। गौरव એટલે આવતો થાય છે મહાન, પણ અહીંયા આપણે લેવાનું છે ભારે ખ। કરી વિકટ દ્રષ્ટિ, વિકટ એટલે મુશ્કેલ, વિકટ એટલે મુશ્કેલ થાય ભયા, વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ દ્રષ્ટિ એ ધનુષ્યની સામે કરે છે રામ, અને એ ભારે ખમ જે ધનુષ્ય હોય છે એકદમ ભારે ખમ થઈ જાય છે। રામ ભગવાન છે પોતે ધારે તે કરી શકે, સીતાના મનની વાત જાણી અને રામ વિકટ દ્રષ્ટિ કરે છે ધનુષ્ય ઉપર, અને ધનુષ્ય એવું થઈ જાય છે એકદમ ભારે થઈ જાય છે। હવે રાવણ ત્યાં ધનુષ્યની આગળ પહોંચે છે, રાવણે આવી વાત મારી વિષ કરશું ત્યાં, લેશમાં હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક ભયા। રાવણ આવે છે આમ વાત ભરવા જાય છે ધનુષ્યની, પોતાના વિષ કરશું ત્યાં, પોતાના દસ હાથે, દસ બે હાથ હોય એટલે દસ નું વિષ, એમ પોતાના વીસ હાથે, રાવણના માથા દસ છે એમ હાથ એના વીસ થાય, તો પોતાના વીસ હાથથી ત્યાં ધનુષ્યને ઉપાડવા જાય છે, પરંતુ ધનુષ્ય એટલું ભારે થઈ ગયું છે કે લેશ જરા પણ હાલે નહીં, જરા પણ હલતું પણ નથી, રાવણ ઉપાડી શકતો નથી, એટલો ધનુષ્ય જે ત્રંબક ધનુષ્યનો અંદર વજન થઈ જાય છે, ભાર થઈ જાય છે, કે પોતાના વીસ હાથથી રાવણ ઉપાડવા જાય છે છતાં પણ એ ધનુષ્ય ઉપાડી શકતો નથી। તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવજા, હલાવ્યો હાલે નહીં ત્યારે પામ્યો મન તરી પરિતાપ। તો તદા થયો નિસ્તેજ, નિસ્તેજ એટલે તેજ વગરનો, એ રૂઢિપ્રયોગ છે, નિસ્તેજ તો એટલે જખવાણા પડી ગયો, એ રૂઢિપ્રયોગ છે, રાવણ પોતે જખવાડો પડી જાય છે, પોતે આ મહાન શક્તિશાળી માનતો હતો, ખોટું મિથ્યાભિમાન કરતો હતો, અને જ્યારે પોતાના વીસ હાથથી ઉપાડવા જાય છે છતાં પણ પોતે રાવણ ધનુષ્યને ઉપાડી શકતો નથી। સ્પર્શતા શિવજા, સ્પર્શ એટલે પોતે રાવણને સ્પર્શ કરે છે, શિવજી આપેલું ધનુષ્યનો સ્પર્શ કરે છે અને એ ઉપાડી શકતો નથી, પોતે જખવાણો પડી જાય છે, હલાવ્યું હાલે ઉપાડવા જાય છે, હલાવવા જાય છે પણ ધનુષ્ય સહેજ પણ હાલતું નથી, હલતું પણ નથી, ત્યારે પામ્યો મન પરિતાપ, પરિતાપ એટલે સંતાપ, ત્યારે તેનો મન સંતાપ પામે છે, મૂંઝવણમાં પડી જાય છે કે આટલું બધું હું શક્તિશાળી છું, બહાદુર છું, બળવાન છું અને આ ધનુષ્ય આટલું નાનું મારાથી ઉપડતું કેમ નથી, એમ મનમાં એના સંતાપ થાય છે। ધનુષ્ય તે તપ ઉપાડ્યું પછે અધર પીશે દાંત રીશે રક્ત લોચન ક્રોધ, ધનુષ્ય તે તપ ઉપાડ્યું ઘણું જોર કરીને જો, મનમાં સંતાપ થાય છે, પછી અધર, અધર એટલે પોતાના હોઠ, હોઠ પીસે છે, ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે, એના મનમાં ક્રોધ વ્યક્ત કરે છે કે આપણે જેમ ગુસ્સો કોઈના પર આવે તો આપણે આમ દાંત હોઠને દાંતથી દબાવતા હોઈએ છીએ એમ, એ રીતે પોતે પોતાના હોઠ દબાવે છે, દાંત દિશે અધર પીસે દાંત, પોતાના હોઠ દાંતથી દબાવે છે, રીશે રક્ત લોચન ક્રોધ, એની આંખો જે લોચન એટલે આંખ, એની જે આંખો છે લાલ થઈ જાય છે, મનમાં એકદમ ગુસ્સો આવી જાય છે, ક્રોધ એટલે ગુસ્સો આવીના મોં પર દેખાય છે, હોઠ એના દાંતથી હોઠ પીસે છે, એની આંખો લાલ લાલ થઈ જાય છે, એનું મોં જોયું તો એકદમ લાલ જોર થઈ જાય છે, આંખો લાલ થઈ જાય છે, એટલો ગુસ્સો એનામાં જોવા મળે છે। ધનુષ્ય તે તપ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ, જોધ એટલે યુદ્ધો, ધનુષ્ય જે ત્રંબક ધનુષ્ય જે છે ઉપાડવા જાય છે, ઘણું બધું જોર કરે છે, પ્રશ્ન તો ત્યારે શું થાય છે, પરશ્વેત ચાલ્યો અંગથી ઊંચ્યું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘણો અભિમાન। ધનુષ્ય ઉપાડવા તો જાય છે પણ પરશેવાથી રેબ રેબ એનું શરીર થઈ જાય છે, એન અંગ એટલે શરીર, એના શરીર પર પરશેવો થઈ જાય છે, પરશેવાથી રેબ રેબ થઈ જાય છે, બળવાન એટલે ઊંચું કરે છે ધનુષ્યને, બળવાન ઊંચું કરે છે રાવણ, પરંતુ એનું શરીર પરશેવાથી રેબ રેબ થઈ જાય છે, જોર કરીને ઉપાડે છે, ધનુષ્ય ભારે થઈ ગયું છે, એને ઘણો બધો શ્વાસ ચડી જાય છે, સુર એટલે બહાદુર, આ બહાદુર બ્રાહ્મણને શ્વાસ ચડી જાય છે, થયું મન ઘણું અભિમાન, પોતાને ઘણું બધું અભિમાન હતું કે હમણાં ઉપાડી લઈશ પણ ઉપાડી શકતો નથી, ધનુષ્ય વર્ષેથી રેપદેપ થઈ જાય છે, શ્વાસ ચડી જાય છે અને મનમાં અભિમાન હોય છે બધું, એનું અભિમાન ત્યાં જ નિસ્તેજ થઈ જાય છે। ઊભું કર્યું જ હવે ધનુષ્યને અતિબર કરી મહાકાય કર્માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય, ઊભું તો કર્યું જેમ તેમ કરીને ધનુષ્યને ઊભું તો કર્યું પણ અતિબર કરી, અતિ એટલે ઘણો બધો વધારે બર કરી ધનુષ્યને ઊભું કરે છે, મહાકાય એટલે મોટો રાજા પણ છે,
માર મોટા શરીર વાળું કાય એટલે શરીર મહાકાય મોટા શરીર વાળું જે રાજા રાવણ જે છે જેમ તેમ કરીને ધનુષ્યને ભૂતો કરે છે ઘણો બધો બર કરીને પરંતુ શું થાય છે કર પર એટલે હાથમાંથી કરમાહેથી હાથમાંથી લથડ્યું તદા હાથમાંથી ધનુષ્ય નીચે પડી જાય છે તવ પડ્યો રાવણ હાથમાંથી નીચે પડી જાય છે રાવણ રાજા રાવણના હાથમાંથી ધનુષ્ય નીચે પડી જાય છે અને પોતે પણ પડે છે પૃથ્વી પર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યો ત્રંબક ચંપાયો તેની વાર પોતે પૃથ્વી પર જમીન પર પડી જાય છે દશમુખ વાળું રાવણ જમીન પર પડી જાય છે અને પ્રહાર પ્રહાર એટલે એને ઘા થાય છે એને વાગે છે અને ધનુષ્ય એની ઉપર પડે છે ત્રંબક ધનુષ્ય એની ઉપર પડે છે અને પોતે બોલે છે ચંપાયો તેની વાર ચંપાયો એટલે દબાઈ જાય છે એ ગવાય છે તે ભડાકો સગરો થયો ઘણી ઉડી રજતે ઠાર રુધિર ચાલ્યો મુખ થતી કચ્ચર થયો દેતાર ઉકાર કરતા બોલ્યો તમે શૂણો સર્વે જન પૃથ્વી પર જમીન પર તે પડી જાય છે દશમુખ વાળું રાવણ એનાથી ઘણો બધો ભડાકો ઘણો બધો અવાજ થાય છે અને આજુબાજુ જે રજ રજ એટલે રેત છે એ પણ ઉડે છે એના મોંમાંથી રુધિર રુધિર એટલે લોહી એના મુખમાંથી લોહી નીકળતું હોય છે અને મનમાં વિચારે છે કે નક્કી આજ હું અહીંયા મૃત્યુ પામીશ કચ્ચર થયો નિર્ધાર નક્કી મારું આજ મૃત્યુ થશે એમ મનમાં થાય છે કચ્ચર થયો નિર્ધાર પોકારતા મનમાં એમ થાય છે કે જો હું આજે અહીંયાથી ઊભો નહીં થઈશ તો હું અહીંયાથી જવાનો જીવતો જવાનો નથી એમ મનમાં પોતાનું નક્કી થઈ જાય છે એટલે પોકાર કરતા બોલ્યો પોકાર એટલે મોટેથી બૂમ પાડતા બોલે છે તમે સુણો સર્વે જાણો સાંભળો છે જે સભામાં બેઠેલા બધા જે માણસો જે છે એને કહે છે કે તમે સુણો સર્વે જન અહીંયા બેઠેલા બધા રાજાઓને કહે છે કે તમે બધા અહીંયા જનક રાજાને કહે છે કે સાંભળો હું દબાયો છું મને કાળો થાય પીડા તન હું અહીંયા ધનુષ્યની નીચે દબાયો છું મને અહીંયાથી કાળો મારા શરીરને પીડા થાય છે અને હું અહીંયા ગવાયો છું અરે જનક તુજને કાળ વહેલો જશે મારા પ્રાણ તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિવાળ જનક રાજાને કહે છે કે મને અહીંયાથી જલ્દી તું બહાર કાઢ અને જો મારા પ્રાણ જશે તો મારો જે ભાઈ જે છે કુંભકર્ણ એટલે રાવણનો ભાઈ એનું નામ છે કુંભકર્ણ અને ઇન્દ્રજીત એટલે એનો દીકરો જે છે મેઘનાથ તો ઇન્દ્રજીત અને કુંભકર્ણ નક્કી તારું નિર્વાણ એટલે તને મારી નાખશે તને મારી નાખશે નક્કી છે આમ કરીને જનક રાજાને વિનંતી કરે છે કે હું અહીંયા દબાયો છું મને અહીંયાથી બહાર કાઢ અને જો મને અહીંયાથી બહાર નહીં કાઢો તો મારો ભાઈ જે કુંભકર્ણ જે છે મારો દીકરો જે ઇન્દ્રજીત છે એ નક્કી મારું વેર લેશે પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર પૂરભંગ એટલે નગરનો નાશ તો નગરનો નાશ કરશે આખા તારા નગરનો મારો ભાઈ અને દીકરો તારા નગરનો નાશ કરશે અસુર એટલે રાક્ષસો એ રાક્ષસ જાતિનો છે તો મારા જે અસુર એટલે રાક્ષસો જે છે એ મારો ભાઈ અને મારો દીકરો તારા નગરનો વેર લેશે અને મારું જે અહીંયા દબાવ છું એ નહીં કાઢીશ તો મારું વેર લેશે અને તારા નગરનો નાશ કરશે પામુ નવો અવતાર જો જાઉં જીવતો હું જ ગેર અને જો હું નવો અવતાર મારું નવો અહીંયાથી હું અવતાર લઈને એટલે કે મને જો અહીંયાથી બહાર કાઢીશ અને હું જીવતો મારા ઘરે જઈશ તો એમ તે સમયે ચંપાળો રાવણ થયો દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પ્રકાર ઉકાર કરતો મુખી રાવણ પીડા પામે તંદરે ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે તો અહીંયા કહે છે તારા નગરનો નાશ કરશે મારું વેર લેશે અને જો હું નવો અવતાર પામીશ હું મારા ઘરે જીવતો જઈશ તો હું નવો અવતાર પામીશ તો એમ કે તારા નગરનો નાશ કરશે નહીં પણ જો હું અહીંયા મરી જઈશ તો તારા નગરનો નિશ્ચિત છે એમ તે સમયે ચંપાયો એટલે દબાયેલો રાજા રાવણ પોતાના મનથી ખબર છે કે હું અહીંયાથી બહાર નીકળી શકું એટલી મારામાં તાકાત નથી પોતે અપાર દુઃખ પ્રકટ કરે છે પૃથ્વી પર પડ્યો છે રાક્ષસ નિશિચર એટલે રાક્ષસ પોતાના મુખથી પોકાર કરે છે જોશથી બૂમો પાડે છે બોલે છે પોકાર કરતો મુખે રાવણ પોતાના શરીરમાં પીડા થયેલી છે અને પોતે ગવાયો છે ગોઈ નીકળે છે મુખમાંથી તો આ રીતે પોકાર કરતો મુખેથી રાવણ પોતાના શરીરે પીડા થાય છે ત્યારે સર્વસભા સાંભળે એ રીતે જનક રાજા એને વચન આપે છે આ રીતે જનક રાજા જે સીતાજીના પિતા એમને વચન આપ્યું તો
तो आ रीते अहीं थोड़ो भाग अहीं गिरधरकृत रामायण थी गिरधरकृत गिरधरे लखेलू रामायण है एमांथी आ अंश लेवामां आवेलो छे। अहीं काव्य पूरु थाय छे। हवे जुओ भाषा सज्जता एवं वार्ता लेखन आपेली है। तो आपणे वार्ता लखी हो तो वार्ता केवी रीते लखवी जोईए एना विशे वात करेली छे। आपणे वार्ता सांभळवी गमे छे, वाचवी गमे छे, वार्ता रस माणवानी आपणे मजा आवे छे। घणी बधी वार्ताओमां आपणे જીવનનો બોધ મળે છે। તો અહીંયા રસ જમાવે એવી રીતે વાર્તા કહેવાનું લખવાનું બધાને ફાવતું નથી, મુદ્દા આપ્યા હોય છે પણ મુદ્દા પરથી વાર્તા લખવાની આવે ત્યારે આપણે બધાને જોઈન્ટ કરી દઈએ છીએ। પણ વાર્તા લખવામાં આપણને મહાવરો તમને મળે એના માટે ભાષા સજ્જતામાં આપેલું છે કે વાર્તા લખવા માટે શું જરૂરી છે। તો વાર્તા લેખનમાં જરૂરી પાસા સમજવા જોઈએ અને વાર્તા લખવાનો મહાવરો થાય તો જ્યારે મુદ્દાઓ હોય તો આપણે આપણી જાતે એ વાર્તાને સારી રીતે લખી શકીએ છીએ। તો એના માટે કયા કયા મુદ્દાઓ છે તો મુદ્દાઓને આપણે જોડવાના નથી પણ દરેક મુદ્દા જે આપેલા છે એની કલ્પનાની મદદથી આપણે વિસ્તારથી લખવાનું છે। એ વાર્તા વધારે લાંબી પણ ન થાય, ટૂંકી પણ ન હોવી જોઈએ, માપસરની વાર્તા હોવી એ એનો સાર છે। વિસ્તારમાં શક્ય હોય તો પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું આપણે વર્ણન કરવું જોઈએ અને વર્ણન ઊંધું અને ટૂંકું હોવું જોઈએ। વાર્તા વધારે વિસ્તારથી પણ નથી લખવાની, નાની પણ નથી લખવાની। પ્રસંગો કે વર્ણનો એકબીજાને સાંકળીને હોવા જોઈએ એ રીતે આપણે લેવાના છે। તૂટક ન લાગે, આપણે જ્યારે વાર્તા લખીએ ત્યારે વાર્તાનું વાક્ય પૂરું થાય પછી બીજું આવે એવી રીતે નહીં, વાર્તા અંદર બંધ બેસતી હોવી જરૂરી છે। વાર્તા આપણે વાંચીએ ત્યારે સરંગ લાગવી જોઈએ। હવે જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ, સંવાદો પણ કહેવાય ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ। પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણન પ્રમાણમાં જવાવું જોઈએ, અતિ લાંબુ વર્ણન કરવું જોઈએ નહીં। હવે વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ આપણે જે પ્રમાણે સંવાદ લીધો હોય કે વ્યક્તિએ લીધું હોય કે વર્ણન જે પ્રમાણે કરાય એ પ્રમાણે બે કે ત્રણ ફકરા હોવા જોઈએ, વધારે ફકરા પાડીને વાર્તા લખવી જોઈએ નહીં। અને વાર્તાના અંતમાં વાર્તાનો હેતુ જે છે એ સ્પષ્ટ કરે એવો બધ બેસતો હોવો જોઈએ અને છેલ્લે વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ। શીર્ષક વાર્તાના હેતુ પરથી ધ્યાન ખેતી મુખ્ય બાબત પરથી આપવું જોઈએ। શીર્ષક પણ કેવું હોવું જોઈએ, નાનું અને ટૂંકું, આખી વાર્તા વાંચીએ પછી એના પરથી આપણને સો બોધ મળે છે એ લખવું જોઈએ, એનું શીર્ષક પણ નાનું હોવું જોઈએ। તો આ રીતે તમે વાર્તા કેવી રીતે લખાય એના બાબતે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા આપેલા છે। હવે આનું લેસનમાં આજે મૂકી શકે તમે લખી નાખો। જય સ્વામી।